તો બનાસકાંઠાના પાલનપુરમાં કોલેરાથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ કોટ વિસ્તારમાં કોલેરાથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. સહેનાજાબેન નામની મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જાડા ઉલટી અને કોલેરાની અસર થતાં સારવાર લઈ રહ્યા હતા. 150 લોકોને કોલેરાની અસર પણ છે અને 30 લોકો હાલ સારવાર હેઠળ છે. કહી શકાય કે કોલેરાગ્રસ્ત વિસ્તારોને જાહેર કરવામાં આવે છે અને આ વિસ્તારો જે જાહેર કરે છે તેમાં જ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો કહી શકાય કે કોલેરાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સૈજના બેન નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. જાડા ઉલટી બાદ તેમને સારવાર લઈ રહ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. કોલેરાગ્રસ્ત વિસ્તારોને જાહેર કર્યા પછી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ક્યાંક આરોગ્ય તંત્ર સામે પણ સવાલો ઊભા થયા છે. કોટ વિસ્તારમાં કોલેરાથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. તો કહી શકાય કે બનાસકાંઠામાં પાલનપુરમાં કોલેરાના દર્દીઓનું પણ પ્રમાણ વધ્યું છે. 150 જેટલા દર્દીઓ હાલ કહી શકાય કે સારવાર હેઠળ છે. કહી શકાય કે કોલેરાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું, એક મહિલાનું મોત નિપજ્યું છે. બનાસકાંઠાથી મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કહી શકાય કે આરોગ્ય તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે આટલા બધા કેસ સામે આવ્યા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ક્યાંક આરોગ્ય તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. તો કહી શકાય કે બનાસકાંઠાના પાલનપુરમાં કોલેરાથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કોટ વિસ્તારમાં કોલેરાથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને કોલેરાના જે દર્દીઓ છે તેમના પણ ફફડાટ જોવા મળી રહ્યું છે.